विद्यार्थी मित्रों, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આપણે પ્રકરણ નંબર 3 ની ચર્ચા કરી રહ્યા છીએ, જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. એની અંદર આપણે મધ્ય કઈ રીતે શોધવું એની અલગ અલગ રીત જોઈ, એમાંની જે રીત આજે આપણે જોવાની છે. તમને પેજ નંબર 75 ઉપર ઉદાહરણ 8 આપેલું છે. ઉદાહરણ 8 ની અંદર તમને કેરીનું વજન અને કેરીની સંખ્યા આપેલી છે. હવે અહીંયા જે માહિતી તમને આપેલી છે એ જો તમે આગળનું ચેપ્ટર વ્યવસ્થિત રીતે ભણ્યા હશો તો તમને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે અને એની અંદર આપણે એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો આપણે એમાં કયા કયા ફેરફારો કરવા પડે. તો સૌથી પહેલાં તમને કેરીનું વજન આપેલું છે, થી ઓછા આપેલું છે, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે, જેની ચર્ચા આપણે પ્રકરણ નંબર 2 ની અંદર કરી હતી. તો આ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. અને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એટલે આ જે તમને આવૃત્તિ એટલે કે કેરીની સંખ્યા છે એ આવૃત્તિ ન હોય, એ શું હોય, સંચય આવૃત્તિ હોય, એટલે કે એ CF હોય. તો તમને CF આપેલી છે અને એના ઉપરથી તમને મધ્યક શોધવાનું કીધું છે. તો હવે આપણે પ્રકરણ નંબર 2 ની અંદર પણ આપણને જે માહિતી આપવામાં આવતી હતી, એટલે કે થી ઓછા કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય તો સૌથી પહેલાં આપણે એને મૂળ આવૃત્તિ વિતરણની અંદર ફેરવતા હતા અને મૂળ આવૃત્તિ વિતરણની અંદર ફેરવ્યા બાદ આપણે એનો મધ્યક છે એ શોધી શકીએ. તો પ્રકરણ નંબર 2 ની અંદર જેમ તમે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવતા, એ જ રીતે સૌથી પહેલાં આ જે તમને સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે એને તમારે મૂળ આવૃત્તિ વિતરણની અંદર ફેરવવાનું છે અને ત્યારબાદ તમે એનો મધ્યક છે એ શોધી શકશો. તો સૌથી પહેલાં તો અહીંયાથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે એનો મતલબ શું થાય કે તમને અહીંયા ક્યુ સીમા બિંદુ આપેલું છે એ તમારે નક્કી કરવાનું છે. તો થી ઓછા હોય તો ઉર્ધ્વ સીમા બિંદુ આપેલું છે, બરાબર. થી ઓછા હોય એટલે તમને ઉર્ધ્વ સીમા બિંદુ આપેલું છે. થી ઓછામાં હંમેશા ઉર્ધ્વ સીમા બિંદુ આપેલું હોય અને થી વધુ પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ હોય એમાં અધ્વ સીમા બિંદુ તમને આપેલું હોય. આ ફિક્સ છે, એ તમને અગાઉના પ્રકરણની અંદર પણ ચર્ચા આપણે કરી છે. તો અહીંયાથી ઓછા પ્રકારનું છે એટલે ઉર્ધ્વ સીમા બિંદુ આપેલું હોય. ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે અહીંયા જે આ બાજુની જે સંખ્યા હોય એ તમારી ઉર્ધ્વ સીમા થાય, આ બાજુની સંખ્યા હોય એ અધ્વ સીમા થાય. તો ઉર્ધ્વ સીમા તો તમને બધાની આપેલી છે એટલે તમે અહીંયા ઉર્ધ્વ સીમા લખી શકો. વર્ગો બનાવવા માટે 420, 430, 440, 450, 460 અને 470 ઉર્ધ્વ સીમા બિંદુ. હવે આપણે અધ્વ સીમા શોધવું છે. તો ઉર્ધ્વ સીમામાંથી આપણે અધ્વ સીમા શોધવું હોય તો જે તમારી વર્ગ લંબાઈ હોય એમાંથી માઇનસ કરવાની અને અધ્વ સીમા ઉપરથી ઉર્ધ્વ સીમા શોધવું હોય તો તમારે આમાં વર્ગ લંબાઈ છે એડ કરતી જવાની. એ પણ આપણે પ્રકરણ 2 ની અંદર ચર્ચા કરેલી જ છે. તો અહીંયાથી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની અંદર તમને ઉર્ધ્વ સીમા બિંદુ આપી દીધેલા છે. હવે તમારે અધ્વ સીમા શોધવાના છે. તો અધ્વ સીમા બિંદુ શોધવા માટે તમારે જે કંઈ પણ આ ડિસ્ટન્સ છે 10-10નું વર્ગ લંબાઈ એ તમારે ઉર્ધ્વ સીમામાંથી માઇનસ કરવાના છે એટલે તમને અધ્વ સીમા બિંદુ છે એ મળી જશે. તો 420માંથી 10 જાય એટલે 410, 430માંથી 10 જાય એટલે 420, 440માંથી 10 જાય એટલે 430, 450માંથી 10 જાય એટલે 440, 460માંથી 10 જાય એટલે 450, 470માંથી 10 જાય એટલે 460, બરાબર. આ તમારા મૂળ વર્ગો તૈયાર થઈ ગયા. હવે આપણે જે અહીંયા સંચય આવૃત્તિ આપેલી છે એને આપણે મૂળ આવૃત્તિમાં ફેરવવાની છે. તો એફનું કોલમ મેં અહીંયા ડ્રો કરેલું છે. તો આની અંદર જો આપણે CF જે રીતે શોધતા એવી જ રીતે આના ઉપરથી આવૃત્તિ શોધવાની છે, કારણ કે અહીંયા CF તો તમને આપી દીધેલી જ છે. તો સૌથી પહેલાં 14થી ઓછા છે એટલે જે પહેલી સંચય આવૃત્તિ હોય એઝ ઇટ ઇઝ જ રહેશે એટલે અહીંયા એફ આવશે 14. હવે આપણે આના પછીની સંખ્યા 34 છે એમાંથી આગળનું માઇનસ કરતું જવાનું છે, બરાબર. તો 34માંથી 14 જાય એટલે તમારી આવૃત્તિ આવશે 20. ત્યારબાદ 76માંથી 34 જાય એટલે તમારી આવૃત્તિ આવશે 42. 130માંથી 76 જાય એટલે તમારી આવૃત્તિ આવશે 54. 165માંથી 130 જાય એટલે તમારી આવૃત્તિ આવશે 35.
180 માંથી 165 જાય એટલે તમારી આવૃત્તિ આવશે 15, અને આ બધાનો સરવાળો કરશો એટલે આવૃત્તિનો સરવાળો થશે 180, જે તમારી છેલ્લી સીએફ છે એ જ તમારી આવૃત્તિનો સરવાળો છે. આવો જોઈએ તો તમારી આવૃત્તિ તમે સાચી શોધેલી છે એમ કહેવાય, નહીં તો તમે કંઈક ભૂલ કરેલી હોય. તો હવે આપણને મૂળ આવૃત્તિ વિતરણ મળી ગયું છે, વર્ગો પણ મળી ગયા છે અને આવૃત્તિ પણ મળી ગઈ છે. તો હવે આપણે અહીંયા સિગ્મા એફડીવાળી ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરવાનો છે. તમને ખ્યાલ છે કે સતત આવૃત્તિ વિતરણ હોય તો એમાં આપણે ટૂંકી રીતનો જ ઉપયોગ કરવો પડે. તો હવે સૌથી પહેલાં આપણે એક્સ શોધવું પડશે, એક્સ એટલે મધ્ય કિંમત, કારણ કે ડી શોધવા માટે આપણે એક્સની જરૂર પડશે એટલે આપણે અહીંયા એક્સની કિંમત શોધવી પડશે. તો હવે તમે જે મૂળ આવૃત્તિ વિતરણના વર્ગો શોધેલા છે એની તમારે મધ્ય કિંમત શોધવાની છે. તો 410 પ્લસ 420 ભાંગ્યા 2 એટલે 415, 420 પ્લસ 430 ભાંગ્યા 2 એટલે 425, આ બેનો સરવાળો કરી ભાંગ્યા 2 કરશો એટલે 435, 445, 455 અને 465. ટૂંકી રીત પણ છે, બધા વચ્ચેનો ડિસ્ટન્સ 10-10નો છે, તો એક પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી પછી 10-10-10 એડ કરતા જાઓ એટલે તમને ઓટોમેટિક બાકીના વર્ગોની મધ્ય કિંમત મળી જાય. પણ એના માટેની શરત એ છે કે બધા વચ્ચેનો ડિફરન્સ એક સરખો હોવો જોઈએ, એક પણ વર્ગનો ડિફરન્સ અલગ હોવો જોઈએ નહીં, તો જ તમે એ મેથડનો ઉપયોગ કરી શકો, નહીંતર આન્સર ખોટો આવે. હવે આપણે ડી શોધીએ. ડી એટલે એક્સ માઇનસ એ અપોન સી. એક્સ એટલે કે આ મધ્ય કિંમત, એમાંથી એ એટલે કે ધારેલો મધ્યક તમારે આમાંથી માઇનસ કરવાનો છે. ધારેલો મધ્યક આમાંથી કોઈ પણ લઈ શકો, એક્ઝેક્ટ વચ્ચે તો એક પણ નથી આવતો, એટલે જો 435 લેવો હોય તો 435 ને 445 લેવો હોય તો 445. અહીંયા 435 લીધા લે છે અને ભાંગ્યા સી બરાબર 10 લીધેલા છે. હવે એ તમારે સી બરાબર 10 કેમ લેવાના ને એ અહીંયા સમજી લો. અહીંયા વર્ગોમાં જેટલાનો ડિફરન્સ હોય ને એ તમારે સી બરાબર લઈ લેવાના, એટલે તમારી સંખ્યા એકદમ નાની થઈ જશે. તો અહીંયા બધા વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે? 10-10નો, એટલે આપણે સી બરાબર 10 લીધા. અહીંયા બધા વચ્ચેનો ડિફરન્સ 20-20નો હોય તો આપણે સી બરાબર 20 લઈ લેવાના, બરાબર. તો હવે 415 માઇનસ 435 એટલે માઇનસ 20, માઇનસ 20 ભાંગ્યા 10 એટલે માઇનસ 2. ત્યારબાદ 425 માઇનસ 435 એટલે માઇનસ 10, માઇનસ 10 ભાંગ્યા 10 એટલે માઇનસ 1. 435 માઇનસ 435 એટલે આખું પર 0 થઈ ગયું એટલે અહીંયા જવાબ આવે 0. 445 માઇનસ 435 એટલે 10, 10 ભાંગ્યા 10 એટલે 1. 455 માઇનસ 435 એટલે 20, 20 ભાંગ્યા 10 એટલે 2. 465 માઇનસ 435 30, 30 ભાંગ્યા 10 એટલે 3. પછી હવે આપણે એફ તો ઓલરેડી શોધેલી છે, એફ અને ડીનું કોલમ છે બાજુ બાજુમાં જ રાખવાનું એટલે તમને ગુણાકાર કરવામાં ઈઝી રહે. તો એફનો ગુણાકાર ડી સાથે કરવાનો છે, નહીંતર ઘણી વખત ભૂલ શું થાય કે એફ આગળ હોય ને એક્સ અને ડી બાજુમાં હોય તો ઉતાવળમાં દાખલો ગણતા હોય તો એક્સનો ડી સાથે ગુણાકાર થઈ જાય અને પછી જવાબ ખોટો આવે. એટલે એફ અને ડીનું કોલમ છે એ શક્ય હોય ત્યાં સુધી બાજુમાં રાખવું જેથી તમારું કેલ્ક્યુલેશન થોડુંક સરળ થઈ જાય. માઇનસ 2 ગુણ્યા 14 એટલે માઇનસ 28, માઇનસ 1 ગુણ્યા 20 એટલે માઇનસ 20, 0 ગુણ્યા 42 એટલે 0, 1 ગુણ્યા 54 એટલે 54, 2 ગુણ્યા 35 એટલે 70, 3 ગુણ્યા 15 એટલે 45 અને સરવાળો કરો એટલે તમારો જવાબ આવશે 121. સિગ્મા એફડી બરાબર 121. હવે આપણે એક્સ બાર શોધવાનો છે. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફડી અપોન એન ઇન્ટુ સી. એ એટલે ધારેલો મધ્યક, ધારેલો મધ્યક છે 435. સિગ્મા એફ ડીનો સરવાળો આવે છે 121 અપોન એન, એન એટલે સિગ્મા એફ 180 ઇન્ટુ સી એટલે જે તમે સામાન્ય અવયવ લીધેલો હોય 10, એટલે કે અહીંયા વર્ગ લંબાઈ જેટલાની હોય 10ની. 121 ગુણ્યા 10 ભાંગે 180 કરશો એટલે 1210 ભાંગે 180 કરશો એટલે તમારો જવાબ આવશે 6.72. એ 435માં એડ કરવાના એટલે તમારો મધ્યક આવશે 441.72, બરાબર. તો આ રીતેથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન છે કરવાનું છે. સૌથી પહેલાં સંચય આવૃત્તિ વિતરણને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું અને ત્યારબાદ આપણી ફોર્મ્યુલા પ્રમાણેની કિંમતો છે શોધવાની છે.